नमस्कार विद्यार्थी मित्रों, धोरण एक गुजराती में आज आप पाठ दस वड़दादा विषे समझीशू। तमे गामना पादरे खेतरो मा के पछी गामड़ा मा मंदिर पासे के तळाव पासे सरस मजानू वड़नू झाड़ तो जोयु जशे, अने जो न जोयु होय तो जरूर जोजो। मम्मी पप्पा ने कही अने वड़ना झाड़ ने जरूर जोजो। वड़नू झाड़ केवू होय छे? वड़ना झाड़ खूब मोटो विशाळ होय छे अने तेनी वड़वाईओ पण होय छे। वड़वाईओ एटले के तेनी डाळीओ, जे अमुक डाळीओ जमीनमां होय छे, अमुक जेना मूळિયા હોય છે તે જમીનમાં હોય છે ને, અમુક મૂળ જે હોય છે એ લટકતા હોય છે। તમે વડનું ઝાડ જોશો એટલે તમને ખ્યાલ પડી જશે। એવી જ રીતે વડ વિશે આપણે આજે વધુ માહિતી મેળવીશું। તો પાઠ દસ વડદાદા તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 113 ઉપર જોશો તો સરસ મજાનું વડનું ચિત્ર આપેલું છે। વડના ઝાડનું ચિત્ર છે અને સરસ મજાના એ બે છોકરાઓ છે તમારા જેવા ડાયા ડાયા, અને દાદા એમને વડ વિશે સમજાવી રહ્યા છે। તો ચાલો આપણે સમજીએ કે દાદા શું કહી રહ્યા છે। હવે જતીન એના દાદા સાથે ફરવા ગયો। ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું। ઝાડ હતું વડનું। વડ જોઈ જતીન રાજી રાજી થઈ ગયો। લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું, દાદાજી આ શું છે? દાદાજી કહે, આ વડદાદાનું ફળ છે। વડના ઝાડ ઉપર લાલ લાલ જે ટેટા હોય છે તે તેનો ફળ કહેવાય છે। હવે જતીન એકદમ નવાઈથી અને કુતૂહલથી એના દાદાજીને પૂછવા લાગ્યો કે દાદાજી આ શું છે? તો દાદાજીએ કહ્યું કે આ વડના ઝાડનું ફળ છે। જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો। હવે તમને ખ્યાલ છે, તમે તો નાના નાના હો તો વડના ઝાડના પાન સુધી પહોંચી ન શકો। તો જતીને શું કર્યું, દાદાજીના ખભા ઉપર બેસી અને તેના પાનને જોવા લાગ્યો, નિરખવા લાગ્યો। વડદાદાને તો મોટા મોટા પાન હતા, પાન પણ લીલા લીલા છમ હતા। વડદાદાનું થડ તો ખૂબ જ જાડું હતું। જતીને થડને બાથ ભરી પણ થડ બાથમાં આવ્યું નહીં। તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે જે વડનું ઝાડ છે એનું જે થડ હોય છે એકદમ મોટું હોય છે, પહોળું હોય છે, એટલે બાથમાં આવી શકે નહીં। જતીને તો ઝાડ જોઈ અને કુતૂહલ થયું અને તે તો દાદાજીને પ્રશ્ન પૂછવા લાગ્યો। વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો। પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું। અહીં જે ચિત્ર છે એનામાં દેખાતું નથી, પણ જ્યારે જતીને જોયું ત્યારે એના ઉપર એક વાંદરો બેઠો હતો અને આ ગામની પાદરે, પાદર એટલે કે જે ગામ પૂરું થતું એની સીમ હોય, જે સીમા હોય ત્યાં આ ઝાડ હતું। અને બીજું કયું ઝાડ હતું? કેસુડાનું પણ ઝાડ હતું। કેસુડો જોઈને જતીન રાજી રાજી થઈ ગયો। જતીનની નજર વડદાદાના થડની નીચે પડી, જે થડ હોય એની નીચે પણ તેની નજર ગઈ। તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો। તમને ખ્યાલ છે કે જે કોઈ પણ ઝાડના મૂળિયા હોય તે જમીનની અંદરથી જ થાય, કોઈ પણ ઝાડ છે જમીનમાંથી જ ઉગે। જતીને ખેંચી જોયું પણ ખેંચાયું નહીં। એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? તો દાદાજીએ જવાબ આપ્યો, આ વડનું મૂળ છે, ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે, એમને વડવાઈ કહેવાય છે। જતીને એને લટકી જોયું અને હિંચકા ખાવાની એને મજા પડી। જે વડવાઈઓ હોય છે, વડની જે વડવાઈઓ હોય છે તે એના મૂળ છે, પણ એ મૂળ જમીનની બહાર હોય છે અને બીજા જે ઝાડના મૂળિયા હોય તે જમીનની અંદર હોય છે। આવું બધું દાદાજી એને સમજાવ્યું અને તેને ખૂબ જ મજા પડી। તમે પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઝાડને જુઓ છો ત્યારે તમને પણ કુતૂહલ થાય છે, નવાઈ થાય છે કે આ કેવી રીતે ઝાડ ઉગ્યું હશે, તેના પાંદડા કેવા આકારના હશે, એ બધું જોઈને નવાઈ થાય છે ને। તો તમે પણ તમારી આજુબાજુ જો વડનું ઝાડ હોય તો જરૂર જોવા જજો। પાઠ વ્યવસ્થિત આપણે સમજ્યા, ફરી પાછા વાંચનનો મહાવરો વધારવા માટે તમે પાઠને વાંચજો પણ। અસ્તુ।